વેલકમ ટુ શિરડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 7 વિષય ગુજરાતી કવિતા 5 રાનમાં તેના સમગ્ર પ્રશ્નોની સમજૂતી આજના વિડીયોમાં મેળવશું. અભ્યાસના પ્રશ્નોત્તર. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નોના સામેના બોક્સમાં લખો. 1. આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ એ કે. જવાબ આવશે વરસાદ વરખશે. 2. વાંછટની સી અસર થશે. જવાબ વસ્તુઓ ભીંજાશે. 3. વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે. જવાબ ખ મોરને. 4. લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે. જવાબ વરસાદ. ખ આવશે વરસાદ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. 1. લીલાશ ક્યાં સૂતેલી છે. જવાબ લીલાશ વાડ પર સૂતેલી છે. 2. ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે. જવાબ ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, સરણા, ઘાસ, ડુંગર તેમજ આખું ગામ રહેશે. 3. વરસતા વરસાદમાં કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે. જવાબ વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે. 4. રાનમાં કાવ્યના કવિનું નામ શું છે. જવાબ રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે. સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. 1. વરસાદમાં ભીંજવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો. ઉત્તર વરસાદમાં ઘરમાં પુરાઈ રહેવું કોને ગમે. અમે સૌ બાળકો ઘર બહાર દોડી જઈએ વરસાદની જોરદાર ધારાઓ ઝીલવવાનો આનંદ લઈએ અને પાણીમાં છબછબિયા કરવાની મજા પડે. આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ગાતા ગાતા અમે વરસાદને આવકારીએ છીએ. અમે કાગળની હોડીઓ બનાવી વરસાદના પાણીમાં તરતી મૂકીએ છીએ. 2. ચોમાસામાં તમારી આસપાસ ક્યાં ક્યાં ફેરફારો જોવા મળે છે. ઉત્તર ચોમાસામાં પૂર્વનો ઉકળાટ વરસાદ આવતા શમી જાય છે. ઠંડો પવન ફૂંકાય છે. પશુ પંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે. મોર નાચી ઉઠે છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે. માટીની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે. ખેડૂતો હળ બળદ લઈને ખેતરે જાય છે. નદી નાળા કૂવા સરોવરો અને તળાવમાં નવા પાણી આવે છે. પ્રશ્ન 3. મોટે ભાગે ચોમાસામાં ક્યાં ક્યાં પક્ષી પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે. ઉત્તર મોટે ભાગે ચોમાસામાં મોર ટહુંકા કરે છે, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે અને તમરાનો તીણો અવાજ સંભળાય છે. પ્રશ્ન 4. તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી. તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે લખો. ઉત્તર મહેશ અને નરેશ નામના બે મિત્રો ફોન પર વાત કરે છે. નરેશ મહેશ કેમ છે, તારા તરફથી હમણાં કશા સમાચાર નથી. મહેશ તને મળવા આવવાનો હતો પણ અઠવાડિયાથી વરસાદ જ બંધ રહેતો નથી. નરેશ હા, છાપામાં વાંચ્યું હતું કે તારા ગામ બાજુ વરસાદ બહુ છે. મહેશ ખરેખર અહીં વરસાદ વધારે છે, ઘણું નુકસાન થયું છે. 3-4 જૂના મકાનો પડી ગયા છે. પેલી ધરમદાસની જૂની હવેલી પણ પડી ગઈ. નરેશ ગામના તળાવમાં નવું પાણી આવ્યું હશે. મહેશ હવે તો તળાવ છલકાવવાની તૈયારીમાં છે. નરેશ અમારે ત્યાં તો છાંટોય વરસાદ નથી. ઉકળાટ તો એટલું બધું છે કે પશુ પક્ષીઓ અને માણસો ત્રાહીમામ પોકારી રહ્યા છે. મહેશ ઉકળાટ છે એટલે વરસાદ આવશે જ. હવામાન ખાતાના સમાચાર હતા કે તમારી બાજુ પણ અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે. નરેશ વરસાદ રહી જાય પછી આપણે મળીએ. ફોન મૂકી દેશે. પ્રશ્ન 2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. રાન તો જંગલ અથવા અરણ્ય. 2. વાદળ તો મેઘ અથવા જળધર. 3. પાન તો પર્ણ અથવા પાંદડું. 4. સંદેશો તો ખબર અથવા સમાચાર.
5 ડુંગર તો પર્વત અથવા પહાડ, 6 આકાશ તો નભ અથવા આપ. પ્રશ્ન 3, સૂચના મુજબ કરો. 1, નીચેના જેવો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે તે આ કાવ્યમાં શોધીને લખો. 1, વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે. ઉત્તર, વાર પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં. 2, પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશો આપશે. ઉત્તર, ભીંજાતા વાયરાઓ હવે સંદેશા કે ચોમાસું ધારા ધાર ધાર બેઠું. 3, કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવેથી વાંછટ પણ રહેવા લાગશે. ઉત્તર, કાલ સુધી રહેતા હતા આપણને ને કાલથી તો વાંછટ રહેશે મકાનમાં. પ્રશ્ન 1, આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને. વા, વાદ, વાડ, દળ અને દવા. 2, આવો બીજો શબ્દ છે મકાન. આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દોને કક્કાવાળીના ક્રમમાં ગોઠવો. ઉત્તર, કાન, કાનમ, કામ, નમ અને મન. તેને આપણે કક્કાવાળીમાં લખીએ તો કાન આવશે, પછી કાનમ, પછી કામ, નમ અને મન. 3, આ શબ્દો પરથી વાક્ય બનાવો. 1, મગન કાનનો કાચો છે. 2, કાનમ મગનનો દીકરો છે. 3, કાનમ મગનનો પડતો બોલ ઝીલીને કામ કરે છે. 4, મગન કહે બેટા નમે તે સૌને ગમે. 5, કાનમને મન આ શીખ એના બાપે આપેલી સાચી સંપત્તિ છે. પ્રશ્ન 4, આ કાવ્યનો મુખ પાઠ કરો. જે શું એટલે કે મોટે કરવાની છે આખી કાવ્ય પંક્તિ. પ્રવૃત્તિઓ 1, વર્ષા ગીતનો હસ્તલખિત અંક તૈયાર કરો. આ વર્ષા ગીત ગાવો અને અંકમાં ઉમેરો. ઉત્તર, આવ મેહુલ્યો, આવ મેહુલિયા, આવ તને બોલાવે તળાવ પેલા કૂવાને વાવરે. મૂંગા બોલાવે ઢોરા ઓલા ખેતર કોરા કોરા એની માટીને ફરી મહેકાવ રે મેહુલિયા. ઓલી નદીઓના નીર એના ફાટિયા જાણે ચીર એના નવલા તે લહેરિયા અપાવ રે મેહુલિયા. કેવી ધરતીની કાંઈ એ તો જોઈ કેમ જાય એને હવે નહીં ટટવાળ રે મેહુલિયા. સારી ધરતીની માંગ આજે લાગી છે આગ એને આવી હવે તો ઓલાવ રે મેહુલિયા. લેખક છે, કવિ છે પહલાદ પારેખ. વિશેષ પ્રશ્નોત્તર. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1, ચોમાસું ક્યાં ગાંજે છે. ઉત્તર, એ રાનમાં. 2, વાયરા શો સંદેશો લાવશે. જવાબ, બી ચોમાસું બેઠું. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. 1, રાનમાં ક્યાંક શું ગાંજે છે. ઉત્તર, રાનમાં ક્યાંક ચોમાસું ગાંજે છે. 2, ચોમાસું આવતા જ મેદાનમાં શું લહેરાશે. ઉત્તર, ચોમાસું આવતા જ મેદાનમાં લીલાશ રેલાશે. 3, કવિને ટહુકો બની શું કરવું છે. ઉત્તર, કવિને ટહુકો બનીને ઝાડ તળે પાનમાં ગહેકવું છે. 4, છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી નીચે પડે છે એ માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે. ઉત્તર, છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી નીચે પડે છે એ માટે કવિએ નેવા શબ્દ વાપર્યો છે. પ્રશ્ન 3, કાવ્યને આધારે નીચેના બ વિભાગના શબ્દો અ સાથે જોડો. અ, ટંકો, તો જવાબ આવશે 5, ઝાડપાન. ચોમાસું, તો જવાબ આવશે 2, રાનમાં. વાંછંટો, તો જવાબ આવશે 4, મકાનમાં. વાયરા, તો જવાબ આવશે 3, સંદેશો. વાડ, તો જવાબ આવશે 1, લીલાશ. પ્રશ્ન 4, કાવ્યને આધારે પંક્તિનો યોગ્ય ક્રમ બોક્સમાં લખો. 1, કાલ સુધી રહેલા તથા આપણને કાલથી તો
શું આવશે? તો કે ક્રમ નંબર છે 3. 2. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે. ક્રમ આવશે 2. 3. વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી. જવાબ આવશે 1. 4. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નવે નેવેથી. જવાબ આવશે 4. 5. તમને થાય ચાર ટૂંકો થઈ જાઓ અને ઝાડ. જવાબ આવશે 5. વાક્ય વ્યાકરણ પ્રશ્ન 1. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. 1. ઉતરવું તો ચઢવું. 2. હેઠું તો ઊંચે. 3. કાલ તો આજ. 4. તળે તો ઉપર. પ્રશ્ન 2. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. 1. પવનથી ઉડેલા વરસાદના છાંટા. જવાબ આવશે 1. 2. છાપરાના છેલ્લા ભાગના નળિયા જેમાંથી પાણી નીચે પડે તે. જવાબ આવશે 90. પ્રશ્ન 3. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. 1. એનો ગભરું જીવ રડી પડ્યો. વિશેષણ આવશે, જવાબ આવશે ગભરું. 2. તે અલમસ્ત ગાયને ઝૂંઢવા લાગ્યો. જવાબ આવશે અલમસ્ત. 3. એક છોકરો બોલી ઉઠ્યો. જવાબ આવશે 1. 4. તમે કાલ્પનિક ઘોડો દોડાવો છો. જવાબ આવશે કાલ્પનિક. 5. હરાયું ઢોર કોને કહેવાય. જવાબ આવશે હરાયું. પ્રશ્ન 4. ચિત્ર જુઓ, ફકરો વાંચો અને તેમાંથી સંયોજકો જુદા તારવો. 1 હતો ચકલો અને 1 હતી ચકલી. જંગલમાં 1 ઝાડ પર તેમણે માળો બાંધ્યો. માળો નાનો છતાં સુંદર હતો. જ્યાં તેમણે માળો બાંધ્યો હતો ત્યાં એક હાથી આવ્યો. હાથી એક યા બીજા કારણસર ગુસ્સામાં હતો. તેણે શૂંઢથી ડાળી પકડીને જેવી હલાવી કે તરત જ બચ્ચા નીચે પડ્યા. બચ્ચા જેવા પડ્યા ત્યાં જ મરી ગયા. ચકલી ગુસ્સે થઈ, પણ હાથી આગળ કરે શું? ચકલીના 3 મિત્રો હતા, લક્કડખોદ, તમરુ અને ડેડકો. તેણે મિત્રોને ભેગા કર્યા અને બદલો લેવાનું વિચાર્યું. તમરાએ એવું સુંદર ગીત ગાયું કે હાથી મંત્રમુગ્ધ થઈ ગયો. તેણે આંખો બંધ કરી લક્કડ ખોદે તક ઝડપી લીધી ને હાથીની આંખો તીણી ચાંચથી ફોડી નાખી. હાથી આંધળો થયો. હાથી જેવો આગળ વધ્યો કે ડેડકાએ ડ્રાઉં ડ્રાઉં શરૂ કર્યું. હાથીને લાગ્યું કે નજીકમાં તળાવ હશે. જેવો તે આગળ વધ્યો તેવો ઊંડા ખાડામાં પડ્યો. પડ્યો કે તરત જ મરી ગયો. ઉત્તર અને છતાં જ્યાં ત્યાં યા કે જેવા તેવા પણ અને ને કે ને જેવો તેવો વગેરે સંયોજકો છે. ત્યાર પછીનો પ્રશ્ન 5. નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો. 1. ક્યાંક ચોમાસું ગાજે રાનમાં. જવાબ આવશે સંજ્ઞા ચોમાસું અને રાન. 2. સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં. જવાબ આવશે લીલાશ અને મેદાન. 6. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો. આકાશ, ચોમાસું, ઝરણું અને ડુંગર અને ગામ. ઉત્તર આકાશ. ત્યાર પછી આવશે ગામ. ત્યાર પછી ચોમાસું, ઝરણું અને ડુંગર. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશન ઉપર તમે નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી મારા જે વિડીયોઝ છે તેની તમને નોટિફિકેશન મળી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.